બગસરા પાસેના દેરી પીપરિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભરશોમાં સે જર્જરિત રૂમ અમે સ્લેબ ચોખમી હોવાથી વિદ્યાર્થીને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે. હાલ ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ડેરી પીપળિયા પ્રાથમિક શાળામાં તારીખ 3/3/2017 ઠરાવ મુજબ શાળાના રૂમ નળિયાવાળા તેમજ સ્લેબવાળા ચોખમી હોય. ચોમાસા દરમિયાન તેમાંથી પાણી ટપકતું હોવાથી શાળાના 74 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હાલ એક જ રૂમનો ઉપયોગ થાય તેમ હોવાથી ઘણા જ વિદ્યાર્થીઓને ખુલ્લામાં અભ્યાસ કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે આ બાબતની જાણ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલાને થતા ગામ લોકોને સાથે રાખીને શાળાની મુલાકાત લીધા. આજનું ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં જ અભ્યાસ કરવા જોવા મળે ને ખુદ પ્રમુખ પણ ચોંકી ઉઠ્યા હતા ને તેમણે જણાવ્યું હતું કે વારંવાર ડેરી પીપરિયા પ્રાથમિક શાળાની વારંવાર રજૂઆત કરવા છતાં એક પણ મુદ્દો સરકારે એવો નિર્ણય નથી લીધો. આ 4 વર્ષથી આ રજૂઆત કરવામાં આવે છે છતાં અત્યાર લગી ડીપીઓ કે સીપીઓ એક પણ સ્થળ મુલાકાત લીધી નથી. અત્યારે હાલની તક એવો એક પણ એવો ક્લાસ નથી કે બાળકને બેસી શકાય. અને ડેરી પીપરિયા ગામને અત્યારે પ્રાથમિક શાળાની અંદર હું વારંવાર મુલાકાત લઉં છું. શિક્ષકો મારી ઘેરે આવી રજૂઆત કરે, હું દિશાળે પ્રાથમિક શાળાએ જાઉં છું. અત્યારે બાળકોને મેદાનની અંદર સાલુ વરસાદે બિહારી અને અભ્યાસ આપ્યો છે એ છતાં આગળ કાર્યવાહી નવા ચૂંટાયેલા પ્રમુખ જે બગસરા તાલુકાના ડેરી પીપરિયા ગામના ગ્રામજનો સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી કે ભાઈ પ્રાથમિક જે સ્કૂલ છે એ ડેમેજ છે અને હાલ સ્કૂલ ચાલી શકે એવી નથી. એટલે મેં રૂબરૂ વિઝિટ કરી જોયું તો એક પણ ઓરડાઓ સહી સલામત નથી, ક્યારે પડે એનું નક્કી નથી. બાળકો ભણે તો ક્યાં ભણે, અંદર રહે તો પડવાની બીક છે. ઘણીવાર તો એવું લાગે છે બાળકો ભણવા નહીં, ભારતનું ભવિષ્ય છે પણ એક મજબૂરીને રીતે સ્કૂલે આવે છે. બહાર રહે તો વરસાદની અંદર આવી તકલીફ છે. વરસાદમાં એવી પરિસ્થિતિમાં જ્યારે બાળકો ભણી રહ્યા ત્યારે ગામની રજૂઆતને સરપંચની રજૂઆતને ધ્યાને લઈ આ ગામની મેં વિઝિટ કરી જોયું, તમામ ઓરડાનું નિરીક્ષણ કર્યું અને આ તકે મેં તંત્રને પણ સજાગ કર્યા છે. અશોક મણવરનો રિપોર્ટ, અમરેલી.